વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ ખાતે પોતાના વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તથા પડતર માંગણીઓ પૂરી કરવામાં આવે તેવી માંગ કરી હતી. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઘણા સમય પહેલાં મોંઘવારી ભથ્થું, પેન્શન યોજના તથા રાત્રિ એલાઉન્સ જેવી સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ દિન સુધી તેઓની માંગણી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી. તેથી આજરોજ વેસ્ટર્ન રેલવેના દરેક ડિવિઝન જેવા કે મુંબઈ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને રતલામ ખાતે વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે વડોદરામાં પણ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ ખાતે રેલી કાઢી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેઓની પડતર માંગણીઓને જલ્દીથી જલ્દી હોય તે માટે રજૂઆત કરી હતી. નિજીકરણ બંધ કરો, બંધ કરો, બંધ કરો, રેલ વેચતા બંધ કરો, બંધ કરો, બંધ કરો, પેન્શન નીતિ રદ કરો. આજે રેલી નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેના મહામંત્રી અને જેસીએમ નેશનલ કાઉન્સિલના 34 લાખ કેન્દ્રીય કર્મચારીઓના નેતા અમારા ડૉક્ટર એમ રાઘવૈયાજીના આદેશ મુજબ અને ભારત વર્ષમાં જે 17-18 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન છે એમનો સંયુક્ત નિર્ણયના હિસાબે પૂરી ભારતીય રેલો પર આ પ્રમાણે રેલી, પ્રદર્શન, સૂત્રોચ્ચાર કરીને અમે અમારી આવાજને બુલંદ કરવા માગીએ છીએ. આજે બજેટનો દિવસ છે, સરકારશ્રીને એમનું ધ્યાન આકર્ષિત કરવા માગીએ છીએ, રેલ મંત્રાલયનું ધ્યાન આકર્ષિત કરવા માગીએ છીએ કે અમારી જે મુખ્ય માંગણીઓ છે એ માંગણીઓને લઈને આનો મેં માંગણીઓ આપ સર્વને આપી છે. નવી પેન્શન સ્કીમ રદ કરવી, મોંઘવારી ભથ્થું જે બંધ કર્યું છે પેન્શનરોને અને કર્મચારીઓ એ ચાલુ કરવું, નાઇટ ડ્યુટી એલાઉન્સ ચાલુ કરવું, ટ્રેક મેન્ટેનર ભાઈઓનું અપગ્રેડેશન વેસ્ટર્ન રેલવેમાં ઇમ્પ્લિમેન્ટ થયું એ થવું, ટેકનિશિયન ગ્રેડ 1 ગ્રેડ 2 ને મર્જ કરીને એમને MSCPSનો લાભ આપવો જોઈએ અને એવી ઘણી બધી જે માંગણીઓ અમારી છે એને સરકારશ્રીએ રેલ મંત્રાલયે અપ્રૂવ કરેલી છે. 2 વર્ષ પહેલાં રેલ મંત્રાલયમાં સુરેશ પ્રભુજી અને મલ્લિકાર્જુન ખડગેના ટાઈમે આ માંગણીઓ સ્વીકૃત કરીને અમારા નેતાઓની સાથે વિત્ત મંત્રાલયને મોકલી છે. વિત્ત મંત્રાલય એને મંજૂરી નથી આપતું એટલે કર્મચારીઓમાં આક્રોશ છે, સિનિયર સુપરવાઇઝરનો 48 ગ્રેડ પેમાં આક્રોશ છે, રનિંગ સ્ટાફના ભાઈઓમાં આક્રોશ છે, ALKનું પેમેન્ટ હોય કે લોકડાઉનમાં ઘરે રહીને એમને ગાડીઓ ના ચાલી એનું ભુગતાન હોય કિલોમીટરનું, અને ખાસ કરીને રેલ કર્મચારીઓએ કોરોના વોરિયર તરીકે કામ કર્યું હોય કોરોનાની મહામારીમાં લોકડાઉનમાં, તો દાદાએ પણ ચિઠ્ઠી મોદી સાહેબને લખી હતી અને પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરી હતી કે રેલ કર્મચારીઓને પણ કોરોના વોરિયર તરીકે એમને માનીને એમને પણ સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપવા જોઈએ. અહીંયાથી DRM ઓફિસના કોમ્પ્લેક્સમાં ફરીને અહીંયા પાછા મિટિંગના રૂપમાં, કેમકે કોરોના છે એટલે કંઈક રેલી બીજી કઢાય નહીં, માસ્ક પહેરીને ડિસ્ટન્સ મેન્ટેન કરીને થોડો વિરોધ પ્રદર્શન કરવા માટે આ કરીશું. આપ સર્વેનો આભાર.